रोलिंग। नमस्कार दर्शक मित्रों, बीएन न्यूज गुजराती में आपनो हार्दिक स्वागत छे। आपनी साथे हूँ भाविन। दर्शक मित्रों, आप जाणो छो एम के विश्व वंदनीय प्रमुख स्वामी महाराज नो 99मो जन्मोत्सव जयरे उजवावानो छे त्यारे चाणसदनी अंदर खूब तड़ामार तैयारी थई रही छे ने समग्र दुनिया में वर्च्युअल सभा नो आयोजन करवामां आव्युं छे, त्यारे आपणे खास वातचीत करवा माटे अटलादरा मंदिर खाते छीए। साहेब, आपने पूछवा मांगीश कई रीतनी आ वर्च्युअल सभा छे अने जे चार दिवस बाकी छे कई रीतनुं प्लानिंग छे? परम पूज्य प्रमुख स्वामी महाराज के जेमणे समग्र विश्वनी अंदर भारतीय संस्कृति नो प्रचार अने प्रसार करेलो हतो अने समग्र विश्व जेने एक आदर थी जोता हता तेवा परम पूज्य प्रमुख स्वामी महाराज अपने माटे गौरवनुं स्थान छे। एटले छे के तेओ आ वडोदरा जिल्लाना पादरा तालुकाना चाणसदमां तेमनुं प्रागट्य थयेलुं हतुं। तो आगामी 22 डिसेम्बरे एटले के માગસર સુદ 8મના રોજ તેમને 99 વર્ષ પૂર્ણ થઈને 27 વર્ષની અંદર પ્રવેશ કરે છે, ત્યારે ભવ્યાતિ ભવ્ય વર્ચ્યુઅલ સભાનું એક આયોજન કરવામાં આવેલું છે। પ્રવર્તમાન કોવિડ-19ના માર્ગદર્શકોને ધ્યાને લેતા લોકોને એક જગ્યાએ ભેગા કરવા હિતા ન હોવાથી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આજ્ઞા અને પ્રેરણાથી એક વર્ચ્યુઅલ સભાનું આયોજન કરવામાં આવેલ છે। ખાસ આપના માધ્યમથી તમામ દર્શક મિત્રોને મારે જણાવવાનું કે આ વર્ચ્યુઅલ સભાની અંદર સમગ્ર વિશ્વના બીએપીએસના અનુયાયીઓ જ નહીં પરંતુ તમામ ધાર્મિક લોકો કે જેઓને પ્રમુખ સાહેબ મહારાજ પ્રત્યે ખૂબ જ ભાવ લાગણી છે તેઓ આવા લાખોથી વધુ લોકો આમાં જોડાશે। અને આપને પણ મારી વિનંતી છે કે બીએપીએસના સંતો, સુશિક્ષિત સંતો કે જે આ ક્ષેત્રની અંદર નિપુણ છે, હોંશિયાર છે, તેઓએ કરેલ આ કાર્યક્રમ કે જે ખરેખર આધ્યાત્મિકતા અને આધુનિક ટેકનોલોજીનો એક સુભગ સમન્વય માણવાનો આપને પણ એક સારો અવસર પ્રાપ્ત થશે। તો 22 ડિસેમ્બરે સાંજે 7:30 વાગ્યાથી bapsdotsabha.com પરથી આપ આ કાર્યક્રમનો લાભ લઈ શકશો। અને સવિશેષ ખાસ જણાવવાનું કે ગુજરાત સરકારે પણ પ્રમુખ સ્વામી મહારાજની એક અંજલી રૂપે એ ચાણસદ ગામના પ્રાસાદિક તળાવનું નવીનીકરણ કરવાનું જે બીડું હાથ ધર્યું છે તેનું કામ પણ હવે બહુ જ પૂરજોશમાં ચાલુ થઈ ગયું છે। છેલ્લા 4-5 મહિનાની અંદર કોવિડને હિસાબે કામગીરી થોડી વિલંબમાં પડેલી હતી, પરંતુ અમને અપેક્ષા છે કે આવતા વર્ષે જ્યારે શતાબ્દી વર્ષ ઉજવાશે એ પહેલાં ચાણસદ એક સીમાચિહ્ન રૂપ થઈ ગયું હશે અને લોકોના આકર્ષણનું કેન્દ્ર પણ બની ગયેલું હશે। જય સ્વામિનારાયણ। તો ચોક્કસથી દર્શક મિત્રો, સમ સુહદભાવ અને એકતાથી જીવન જીવાડનાર એવા પ્રમુખ સ્વામી મહારાજનો જે જન્મોત્સવ ઉજવવાનો છે, ખાસ કરીને સમગ્ર દુનિયામાં ભાવિક ભક્તો જોડાવાના છે ને કોરોના મહામારીની તમામ ગાઈડલાઇનોનું પાલન કરવાના હેતુથી આ વર્ચ્યુઅલ જે સભા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। અને ખાસ કરીને પાદરાનું ગૌરવ એવું ચાણસદ ગામમાં પણ જે તળાવનું બ્યુટિફિકેશન છે એ પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે ને હું આગળના દૃશ્યોમાં પણ તમને બતાવીશ કે ચોક્કસથી એ તળાવ પણ હવે ખૂબ જ સુંદર પ્રસાદી રૂપ બની જવાનું છે। કેમેરા પર્સન વિશાલ ડબગર સાથે ભાવિન પાટણવાડિયા, બીએન ન્યૂઝ ગુજરાતી, વડોદરા। પાદરાનું ગૌરવ એવું ચાણસદ ગામ પરમ પૂજ્ય વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજનું તીર્થધામ, ખાસ કરીને ચાણસદ ગામ ખાતે ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ સુંદર તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવનાર છે। ટૂંક જ સમયમાં લગભગ અંદાજે 6 મહિના બાદ એ તળાવ આ રીતે ભવ્યતા દર્શાવશે। ખાસ કરીને પ્રસાદીરૂપ તળાવમાં શ્રી પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ પણ મૂકવામાં આવનાર છે। આવો જોઈએ આ સુંદર એનિમેશન દ્રશ્યો।
અનલિમિટેડ વે આપના ફોનમાં જોવા માટે બીએનએસ ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, Facebook પેજને લાઈક કરો, Instagramને ફોલો કરો અને આપના મનગમતા સમાચાર વધુમાં વધુ શેર કરો.